वेलकम बैक। पोरबंदर चौपाटी पर तोफानी मोजाए तबाही मचावानी शुरुआत करी छे। तोफानों पवन अने उछड़ता मोजाना कारणे बेंच अने दीवालों ने नुकसान पहुंच्यो छे। बीजी तरफ वावाझोड़ाना पगले तंत्र द्वारा समुद्री विस्तार अने चौपाटी पर लोकोना टोळा एकठा न थाय ते माटे कलम 144 लागू करी देवामां आवे छे। आ उपरांत अगमचेतीना भागरूपे शेल्टर होमनी व्यवस्था पण करी देवामां आवे छे। साथ में फिशरीज डिपार्टमेंट की ओर से पहली जून से किसी भी फिशरमैन को फिशिंग के लिए कोई परमिट नहीं दी जा रही है और डीप सी में भी अभी कोई विदाउट परमिट भी कोई फिशरमैन नहीं है उसकी हमने खातरी कर रखी है। तो सभी जो 4500 जितनी बोट्स है पोरबंदर जिले की, तो वो सभी 5 अलग अलग पार्किंग एरिया है वहाँ पर पार्क कर रखी है। वो बोट भी सलामत तरीके से हमने एंकर कर रखी है। सभी फिशरमैन को भी हमने 1-to-1 मिलके उनको एडवाइजरी हमने दी है। दीपक जो वावाझोड़ा की असर सौराष्ट्र सहित राज्यभर में वर्तावा लगे जंगे पोरबंदर दरियो तोफानी बनो। सौराष्ट्र सहित राज्यभर में हजारों लोग ज्या उमटिया हो ओखा बेट द्वारका वच्चे रूरो फेरी बोट सर्विस बंद कर बेट द्वारका जई शकशे नहीं। बीजी तरफ गिरनार 50 किलोमीटर झड़पे पवन फूंकावता मां अंबाना दर्शन रोपवे सेवा बंद कर તેમજ કંડલા સહિત બંદરોએ શિપની અવર જવર પણ નિયંત્રિત મૂકી દેવામાં આવી છે। જરોદ એનડીઆરએફ હેડક્વાર્ટરથી વધુ 5 ટીમો રવાના કરવામાં આવી છે। આ 5 ટીમો સંભવિત અસર જિલ્લાઓમાં મોકલવામાં આવી હતી। જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, દીવ ખાતે ટીમો મોકલવામાં આવી। દરેક ટીમો આધુનિક સુવિધાઓથી સજ્જ છે। शनिवारे बे टीमों पोरबंदर अने गीर सोमनाथ मोकलवामां आवी हती। वडोदराथी कुल 7 टीमों संभवित स्थळों पर सावचेतीना भागरूपे रवाना कराई हती। संभवित वावाझोड़ा बिपरजॉयना पगले पोरबंदरना दरिया किनारे भयसूचक 4 नंबरनुं सिग्नल लगावायुं छे। तंत्र द्वारा माछीमारोने कोईपण हिसाबे दरियो न खेडवानी सूचना आपवामां आवी छे। તેમજ તકેદારી રૂપ કોઈને પણ દરિયા તરફ આગળ ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હાલ બિપરજોય વાવાઝોડું ગુજરાતથી 480 કિલોમીટર દૂર છે। સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે। મોરબીના નવલખી બંદર પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે। ત્યાં સુધી 2 નંબરનું સિગ્નલ હતું, પરંતુ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જોખમ પણ વધતા 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે। સાથે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। સંભવિત બિપરજોય વાવાઝોડાની તીવ્રતાના પગલે કચ્છના કંડલા પોર્ટ પર ભય દર્શાવતું 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વાવાઝોડાના કારણે કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલુ કરી દેવાયું છે, જેમાં દરિયામાં બાકી રહી ગયેલ માછીમારોને દરિયા કિનારે આવી જવા માટે સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। જખૌ દરિયામાં પણ કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। કોસ્ટગાર્ડ દ્વારા દરિયા કિનારે ચાંપતો બંદોબસ્ત રખાયો છે। માછીમારોને દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં લઈ કોસ્ટગાર્ડ દ્વારા સોમનાથ મંદિર, ભેડિયા બંદર તથા વોકવે સહિત સમગ્ર સોમનાથના દરિયાઈ વિસ્તારોની આસપાસ હેલિકોપ્ટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વલસાડમાં બિપરજોય વાવાઝોડાને લઈને દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડના તિથલ બીચ ખાતે મરીન કમાન્ડોએ નિરીક્ષણ કર્યું હતું। કોસ્ટલ વિસ્તારમાં વાવાઝોડાની અસરને લઈને મરીન કમાન્ડો દ્વારા બીચ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। 28 ગામોમાં મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। જૂનાગઢના માંગરોળમાં શેરીયા અજબારા ગામે માછીમારોની મુશ્કેલી વધી છે। આ ગામમાં આશરે 400 જેટલા માછીમાર પરિવાર વસવાટ કરી રહ્યા છે અને અવારનવાર વાવાઝોડાની અસરને પરિણામે અતિ નુકસાની ભોગવી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેમને થતી આર્થિક નુકસાનીના બદલામાં સરકાર તરફથી તેમને કોઈ વળતર મળતું નથી, ત્યારે માછીમારોનો વિકાસ થવો હોવાના સરકારના બણગા પર સવાલ ઉઠી રહ્યો છે। આ તરફ સ્થાનિક તંત્રએ વાવાઝોડા સામે સજ્જ હોવાની વાત કરી છે, તેમજ પોલીસ જવાનોએ શેરીયાજ બારા ગામના લોકોને મળીને તેમને ભયમુક્ત રહેવા સલાહ આપી છે।
अमारो कहेवानो एम छे के अमे सागरखेड़ माछीमार छे। दर वर्षे होनारत आवे, तूफान आवे के वावाझोडो आवे, अमे दरिया साथे जोड़ेला व्यक्ति छे बराबर। हवे अमारे जे तूफान आवे तो तंत्र अमने कहे के तमे ऊपर भागी जाओ, अमे ऊपर जाए तो ऊपर जवानी जगह अमारा पासे आ छे नहीं। अमारा 50% झूपड़ा अने काचा मकानो छे। हवे दर वर्षे अमारे जान अने मालने नुकसान थाय छे के सरकार तरफथी अमने 5 रूपियानो वर्तर मळती नथी। हवे अमारे जावू तो क्यां जावू बराबर ने। तंत्र आवे छे, अमने कहे छे, अमने मदद भी करे छे, पण जे सरकारी पार्क तो अमने सुविधा मळे, अमने पायानी सुविधा मळती नथी। माननीय कलेक्टर साहेबना मार्गदर्शन हेठळ अमે પરમ દિવસે પણ એક આના માટે મીટિંગ કરી હતી અને વાવાઝોડાને લઈને અમારી જે કાંઈ પૂર્વ તૈયારીઓ હોય એ 3 દિવસ અગાઉથી જ ચાલુ કરી દીધી છે, જેમાં આજે મળતી સૂચના અનુસાર અમારે દરિયા કિનારાના માંગરોળના 15 ગામો છે ત્યાં તમામ માછીમાર ભાઈઓને સદંતર 3 દિવસ માટે દરિયો નહીં ખેડવા બાબતની સૂચના મળેલી છે। અમે પણ લોકોને આજીજી કરી છે અને લોકો તરફથી અમને સારો સહયોગ મળ્યો છે। चक्रवात बिपरजॉय ने पगले कच्छ में एलर्ट आपवामां आव्युं छे। जीएसटीवी की टीमें जखो बंदर की मुलाकात करी हती। जखो बंदर दरिया में करंट की असर जोवा मळी हती। अबड़ासा जखो सहित कांठाळ पट्टा विस्तारों में एलर्ट आपवामां आव्युं छे। निमणी वांढ, पिलेश्वर, छीच, मोहाड़ी, भाड़ावांठ, आशीरावाड, धुवई, कुडली सहित 23 गामों में रहता लोगों स्थळांतर करने की तैयारी कर। कच्छ जिल्लाना 3 मोटा अने 4 नाना दरियाई बंदर उपर एलर्ट आपी देवामां आव्युं छे। कंडला अने मुंद्रा जखौ बंदर खाते कामगीरी संपूर्ण रीते बंद कराई छे। कच्छ जिल्लामां कुल 15 सेंटर केन्द्र शुरू करवामां आव्या छे। कोस्टल एरियामां आवता गामना तलाटीओनी होद्देदारो साथे बैठक योजी शाळा संकुलो तैयार करवामां आव्या छे। कच्छ जिल्ला मथक साथे 10 तालुका मथको पर कंट्रोल रूम शुरू करी देवामां आव्या छे। माछीमारोने दरियो न खेडवानी सूचना आपवामां आवी छे। जखौ बंदर उपर बोटना खड़कला जोवा मळ्या हता। बीजी तरफ बोटो विना दरियो सुसवाटा मारतो जोवा मळ्यो। संभवित बिपरजॉय वावाझोडું जखौ दरिया कांठे पर टकराय तेवी संभावनाओ वच्चे वहीवटी तंत्र द्वारा माछीमारोने दरियो न खेडवानी सूचना आपवामां आवी छे। त्यारे मारी पाछळना जे दृश्य जोई रह्या छो ते गुजरात भरनी जे माछीमारी करती बोटो छे, सतत 24 कलाक पानी में तरती बोटो आजे बहार जोवा मळी रही छे। कोई नुकसान न थाय जेना भागरूपे वहीवटी तंत्रे आ बोटो तमाम जे बोटो हतो तेने सलामत स्थळे खसेडवानी सूचना आपी छे। जेना अनुसंधाने माछीमारोए पोतानी तमाम जे बोटो छे तेमने सलामत स्थळे हाल खसेडी देवामां आवी छे। जो अहींना वातावरणनी वात करीए तो हवामानमां पर छेल्ला 2 दिवसथी जे स्थानिक लोको छे तेओनुं कहेवुं छे के हवामानमां पर पलटू जोवा मळी रह्युं छे। त्यारे जो दरियानी वात करीए तो छेल्ला 6 दिवसथी दरियामां पर पाणीनी भरती वधारे जोवा मळी रही छे। हाल वहीवटी तंत्र द्वारा दरियो न खेडवा अने दरियानी आसपास न आवानी लोकोने सूचना अपाई छे। अने जो बीजी बात करें तो SDRF की टीम छे जेमा 19 जवानों सहित आखी एक टीम जखौ बंदर पर तैनात करवामां आवी छे। दाऊद समेजा, GSTV, जखौ, कच्छ। तो आ साथे हाल रोकाशु ब्रेक माटे।